નમસ્કાર દોસ્તો મુરલીધર ફાર્મિંગ યુટ્યુબમાં તમારું સ્વાગત છે તો અત્યારે આ તમે જોઈ શકો છો કે આપણે માંડવીમાં છે અત્યારે આવ્યા છીએ અને આ જીવીસ માંડવી છે વીસની જ્યારે એ વાવેલ છે અત્યારે આમાં તમને હાયર ક્યાં છે ને પાટલું ક્યાંય ખબર નથી પડતી અને સાડા ત્રણ મહિના થયા છે આ માંડવીને અને તમે જુઓ ઓપેરાનું રિઝલ્ટ કેવું છે એકદમ લીલવણી માંડવી છે અને જરા પણ નીચેથી આપણે રાતડ કે કાંઈ પ્રકારનું કાંઈ છે જ નહીં અને ડૂસો પણ એમ છે આમાં જોઈ લો આમાં આ વર્ષે ટ્રેક્ટરે માંડવી પાડવી કઠણ છે એવો ડૂસો થઈ ગયો છે અને આનું અત્યારે વલ પણ તમે જોવો બહુ વલ વધી ગયું છે અને નીચેથી તમે જુઓ કોઈ પણ પ્રકારની કાંઈ ફૂગ છે જ નહીં જરાય એકદમ લીલવણી માંડવી છે નકર બાકી જીવી માંડવીમાં છે ને બહુ રોગ આવે તો આમાં છે ને આપણે રોગ જરાય નથી આવેલો અને બાકી વરસાદ એટલો પડેલો છે એક છે થોડુંક થોડુંક પાસ્તર પડી ગયું હતું બાકી થોડીક પંદર દિવસ મોડી નીકળશે પણ તમે જોઈ શકો છો કે એકદમ લીલવણી છે કે લાગે નહીં કે આ અત્યારે હાડા ત્રણ મહિના અને માંડવીને થયા છે બાકી હાડા ત્રણ મહિનામાં તો ગમે એવી માંડવી તો ખખડી જતી હોય અને એમાં આ જીવી જ છે જોઈ લો છેલ્લેથી પહેલે સુધી ક્યાંય તમને એક પીડાશ કે રાતડ કે કાંઈ એક પ્રકારનું કાંઈ હે નહીં અને આમાં આપણે બે જ ડોઝ કરેલા હે અત્યાર સુધીમાં અને હું દર વર્ષે બે જ ડોઝ કરું છું ફૂગનાશકમાં ઓપેરા અને મોલો મચ્છીમાં આપણે એક છાંટેલી હતી એ પહેલાં ડોઝમાં આપણે છાંટેલ હતી ઓપેરા અને જે ટફ ગોરાવે ટાટાનું મોલો મશીન એ જ છાટેલ હતી ઇયરની તો અહીં છાંટી નહોતી કારણ કે હતી નહીં એટલે અને પછી આપણે ડાયરેક્ટ છાંટી હતી નેવું દિવસે આજથી દસ દસ કા બાર દિવસ પછી પહેલાં છાંટી હતી અને એ પણ આપણે ઓપેરા અને ઈયળ માટે આપણે કોરાજન મારેલું હતું એ બે જ વસ્તુ છાંટેલ હતી બીજી આપણે કઈ અને હવે આમાં કંઈ છાંટવું નથી કારણ કે હવે વીસ પચીસ દિવસમાં નીકળી જાય અને હવે આમાં છાટ છું તો આ પાછું બહુ વધારે મોડું થાય પણ તમે જોઈ શકો છો અને એક બીજું મને બધા કોમેન્ટ કરતા તમે જીવીસ માંડવી વીસની જારીએ હું કામ વાવો છો હાકડી જારી ન હાલે જીવીસમાં હવે એનું એક કારણ છે આ આડી આડી ફેલાતી જાય છે એ સાચું છે અને મોટી જારી જોઈએ પણ હવે અત્યારે વરસાદની પેટર્ન ને વાતાવરણ એવું થઈ ગયું છે ને કે હવે થળીયે જ આમાં હજી ફાલ બે થળીયે જ થાય છે તમે હું તમને છોડવો ઉપાડીને બતાવું આમાં જે સાઈડમાં છે ને એમાં કાંઈ થતું નથી કારણ કે ટાઈમ પૂરો થઈ જાય છે એટલે હજી થળીએ થાય છે ને આમાં જીવીશ પહેલાં જેવું નથી રહેતું તમે જુઓ આમાં જી છે એ થળીયે જ માલ છે થોડોક ગારો હે એટલે આમાં તમને કંઈ દેખા હે નહીં એટલે આમાં એક ઈ ફાયદો મોટો આ અત્યારે સુયા હૈ ને એ સુયા કાંઈ બે હે નહીં તમે ઈઠા જારીએ વાવો કે ત્રીસની વાવો કે ગમે જારી વાવો જે આમાં થળીયે ફાલ છે ને ઈઠ થા હે એટલે આપણે આ જીવીશને હે અને હજી તમે જોવામાં તૂટી ગયા પણ છે દોડવા તો એટલા માટે આમાં હે ને ઉતારામાં ફેર પડે છે એટલા માટે આપણે આને વિષની જારીએ વાવીએ છીએ અને બીજું ટ્રેક્ટર બેક્ટરમાં હાકવામાં હેલું પડે કારણ કે ચોમામાં આપણે બરદથી નથી હાકતા મિની ટ્રેક્ટરથી ખેતી કરીએ એટલે પાટલામાં હેલું પડે છે વ્હીલ નોન એટલે પણ તમે જોવામાં પાટલું કે હાર દેખાતું જ નથી એટલો આમાં વલ થઈ ગયો હે અને એક આમાં બીજું હતું છે કે આમાં ગયા વર્ષે સોયાબીન હતા એટલે એક પાક ફેરનો મોટો ફાયદો મળ્યો છે ગયા વર્ષે આપણે અહીંયા સોયાબીન હતા અને અત્યારે જો તમને સોયાબીન દેખાતા છે ત્યાં આપણે આ માંડવી હતી અને એની ઓલી સાઈડ પણ આપણે બીજી માંડવી છે એમાં તો ગયા વર્ષે પણ માંડવી હતી ને આ વર્ષે પણ તો એમાં વલ તો આવવું જ છે એમાં બહુ ફેર નથી એટલે એક પાક ફેર કરવો જરૂરી છે આપણે આમાં અત્યારે ત્રણ સ્ટેપ પાડી દીધા હે સાત સાત વીઘાના સાત સાત આઠ આઠ વીઘાના જેવા ત્રણ સ્ટેપ પાડી દીધા હે દર વર્ષે હે સોયાબીન એના સ્ટેપ બદલાઈ નાખવાનું એટલે પાક ફેર પણ થઈ જાય અને એટલે ઉતારો પણ સારો રહીએ અને આમાં આપણે કોઈ પણ જાતનું કાંઈ કાંઈ રાસાયણિક ખાતર પણ નથી નાખેલું અને દેશી ખાતર છે એ એક આપણે દર વર્ષે નાખતા હોય વાવેતર પહેલાં જે આપણે ઉનાળામાં એ જ નાખેલું હોય વાવણીની માંડવીએ તો તમે જોઈ શકો છો કે ઓપેરાનું રિઝલ્ટ છે એ બહુ સારું મળે છે અને છાઇટા જેવું હોય ઓપેરા એટલે આપણે બે ડોઝ કરેલા હતા અને આપણે ગયા વર્ષે પણ કરેલો હતો ડોઝ અને મગફળીમાં છે ઉતારામાં પણ સારું છે એટલે બીજા હજી આપણે ફૂગનાશક છાંટીએ છીએ એના કરતાં રિઝલ્ટ મને તો ઓપેરાનું બહુ સારું લાગ્યું બાકી બીજી ગમે ફૂગનાશક છાંટો ને એટલે રાતળને એ બહુ આવે અને આ એટલો વરસાદ પડ્યો પણ તો પણ રાતડનું આમાં કંઈક નામું નિશાન નથી ક્યાં જોઈ શકો છો કે આમાં અત્યારે ક્યાંય એક પણ તમને પીળું પાંદડું દેખા હે નહીં આ આજ ઇઠાવીસ તારીખ છે ઇઠાવીસ સપ્ટેમ્બર આ દસમા મહિનાની પંદર તારીખે આને ચાર મહિના પૂરા થઈ જાય એટલે ચાર મહિના પછી નીકળશે એટલે માનો કે વીસ તારીખની આજુબાજુ હે નીકળશે અને ગયા વર્ષે પણ આપણે વોલ બહુ હતો તો આપણે તમે વિડીયો જોયો હોય તો બાકી આપણા સાઈડમાં લિંક નાખી દેવું જોઈ શકો છો તમે એટલે ઓપેરાનું રિઝલ્ટ છે આપને બહુ સારું મળેલું હે તમારે જો છાંટવું હોય તો આમાં સો ટકા રિઝલ્ટ મળે અને બીજું તમારે રાતડમાં જો છાંટવું હોય ને ત્યારે તો એક તો પહેલાં તમને એ કહી દઉં કે રાતડમાં હે ને એકવાર રાતડ આવી ગયો ને પછી તમે કોઈ પણ દવા કરશો ને તે કામ નહીં કરે તમારે જે કરવું હોય ને પેલા રાતડ ન આવે ને એની પહેલાં આનો ઈલાજ કરવાનો રહે તો રાતળમાં હે ને તમે ઓપેરા અને ખાસ કરીને જે પ્રોફેનોફોસ આવે છે ને આ બે વસ્તુ છાટજજો એટલે તમારે રાતળ નહીં આવે અને એક બીજું એક છે પ્રોપી પ્રોપિકોના જલ એનું પણ કામ સારું છે એ રાતળ માટે બેસ્ટ છે પછી ટેબુકોનાઝોલ છે ને એ તમારે જો સફેદ ફૂગ હોય ને તો ટેબુકોનાઝોલ સારું હોય પણ આ ઓપેરા છાંટશો એટલે તમારે લગભગ બીજું કાંઈ છાંટવું નહીં પડે તમે જોઈ શકો છો કે ખાલી આપણે બે જ ડોઝ કરેલા હે જીવીસમાં તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ